મારું નામ બકુતરા મેહુલ. હું માળિયા મિયાણા તાલુકો, માળિયા મિયાણાથી મોરબી થી આવું. સવારે 4 વાગ્યાનો આવેલો, 12 વાગે પરીક્ષા દેવા ગયેલો. 1.5 વાગ્યાની આજુબાજુ પેપર લીકેજ થયેલું હોય, પછી બહાર કાઢી મૂકેલા. ના, ટાઈમ કાંઈ આપેલો નથી. હજી કોઈ અચાનક જ કીધેલું હતું કે હવે ક્યારે પરીક્ષા લેવામાં આવશે, કંઈ માહિતી નથી. પોરણી આશીષભાઈ, હળવદથી આવું છું. હળવદથી પેપર લીક થાય તો આ એક સરકારની મોટી ઓલું છે, ખામી છે, કે સરકાર જે એમ કહે કે અમે વિકાસ કરી છે બરાબર, તો આ વસ્તુ ખોટી છે. કે આમાં જો એ પોતે ન કરી શકતા હોય, સાફ સુથરું જો ન રાખી શકતા હોય, તો આ સરકારનું આ વસ્તુ નથી સારી એમ. કારણ કે આમાં ઘણા બધા વ્યક્તિઓ જે હેરાન થાય છે, કારણ કે બધા 200 થી 250 કિલોમીટર કાપીને આવેલા છે બરાબર, અને રાત્રે સૂતા નથી, અને આવીને સીધા પરીક્ષા દેવાય. અને તમે હજી વર્ગખંડની અંદર જ્યાં છે બધાએ, તરત જ એને બધાને એમ કહેવામાં આવ્યું કે હાલો તમે બધાએ હવે તમે સૂટા, પરીક્ષા અત્યારે આપવા દેવામાં આવશે નહીં. ટાઈમ કોઈ આપ્યો નથી, બધાને એમ જ કહી દીધું હવે તમે સૂટા, પેપર તમારું લેવાશે નહીં. મારું નામ ચૌહાણ જગદીશ છે, હું હળવદથી આવું છું. આ પોલીસ લોકરક્ષકની જે પરીક્ષા હતી એ અગમ્ય કારણોસર જે રદ થયેલી છે, એમાં સરકારની બહુ મોટી જવાબદારી હતી. એમાં સરકાર સંડવાયેલું છે, અને પાલનપુરથી આ વાતની લીક મળી છે, પાલનપુરથી લીક થયું. હવે આ જે પરીક્ષા લીક થઈ છે એમાં લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું શું, આ બધા વિદ્યાર્થીઓ બધાની લાગણીનું શું, ભાડા ભરી ભરીને આવ્યા હોય. આગલા દિવસે બધા અમુક રહેવાની જે વ્યવસ્થા નથી હોતી, આખી રાત એને બસ સ્ટેન્ડમાં વિતાવી હોય, એવામાં સૂતા અને પરીક્ષા દેવા ગયા હોય, અને પરીક્ષા અણીએ પરીક્ષા વર્ગખંડમાં બેઠા હોય, અને છતાં જો અહીંયાથી એવા ન્યૂઝ મળે કે પરીક્ષા રદ થઈ છે, તો આનું કારણ કોણ, આની જવાબદારી કોણ લેશે? અને આ બધાના જે પૈસાનો જે ધુમાડો થયો છે એ ગરીબ પરિવારનું શું બધાનું એમ, તો સરકારની મોટા મોટી બેદરકારી. અને આવું લગભગ ક્યારેય નથી થયું કે વર્ગખંડમાં વિદ્યાર્થી બેઠા હોય, પરીક્ષા દેવા બેઠા હોય, અને જો પરીક્ષા રદ થાય, આ પહેલી વાર એવું બન્યું છે એમ, તો આની જવાબદારી કોણ લેશે એમ. એટલે આ સરકાર ફેલ છે, એટલે સરકારને હટાવો. વનરાજભાઈ, મેસરિયાથી, વાંકાનેર તાલુકાનું મેસરિયા ગામ, સેવાડાનું ગામ. અમે 1 20 જણા આવ્યા છે વાંકાનેર તાલુકામાં છે, પરીક્ષા માટે કોન્સ્ટેબલની. કારણ કે અમે પરીક્ષામાં આવ્યા બરાબર છે, છેઠ અમે સેવાડાના ગામડામાંથી આવતા હોય છે બરાબર છે, અને અમારું સેન્ટર ભુજ રાખવામાં આવ્યું હતું, અને મારે તો માનકુવા વારો હતો, અને ત્યાંથી અમારું બાયોમેટ્રિક પણ થઈ ગયું હતું. અને પછી ત્યાંથી ઉપર પીઆઈ સાહેબે અમને એવો ઓર્ડર કર્યો કે ભાઈ પેપર લીક થઈ ગયું છે અને હવે પરીક્ષા કેન્સલ થઈ છે. ઘણું બધું વિદ્યાર્થીઓ ઘણા બધા હેરાન થયા છે, અને ઘણું બધું, કારણ કે સેવાડાના ગામડામાંથી આવતા હોય બરાબર છે, ઘણાય મજદૂર લોકો હોય બરાબર, તો એ લોકો ભાડું દે બરાબર, ભાડું ભરીને આવતા હોય, અને વારે વારે ધક્કા ખવડાવતા હોય બરાબર છે, તો એ લોકોને ઘણું બધું નુકસાન થાય.